Therefore, there is danger. So, that is very sensible and willing. વધતા તણાવની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 31 જુલાઈએ ભાજપ અને સંઘ વચ્ચે મળવાની છે મહત્વની બેઠક. અને આ બેઠક જ્યાં મળવાની છે, રાજ્ય પણ સૂચક છે. 31 જુલાઈએ કેરળમાં આ બેઠક મળી રહી છે. ભાજપ અને સંઘના તમામ પદાધિકારીઓ આ બેઠકમાં હાજરી આપવાના છે. આપને જણાવી દઈએ, કિંજલ મિશ્રા. કિંજલ, ખૂબ સૂચક સમયે આ માહિતી આવી છે કે સંઘ અને બીજેપી વચ્ચે મીટિંગ થશે, ને ત્યારે કે જ્યારે છેલ્લા 2-3 દિવસથી સંઘ ભાજપ પર આડકતરા પ્રહાર કરી રહ્યું છે. જી બિલકુલ અક્ષય, જે રીતે જો સંઘના આપ નિવેદન જોઈએ, મોહન ભાગવતે જે રીતે સંઘના જે કાર્યક્રમમાં કહી દીધું હતું કે કામ કરવું જોઈએ, પરંતુ કામ કર્યાનો મેં કર્યાનો યશ ખાંટવાનો પ્રયાસ ના કરવો જોઈએ, તેની સાથે જ પરિણામોને એટલે પણ તેમણે સૂચક વાત કરી હતી. અને સીધું બતાવે છે અક્ષય કે નારાજગી સંઘ અને ભાજપ વચ્ચે છે. જેપી નડ્ડાનું નિવેદન આપવું સંઘ માટેનું, અથવા તો ત્યારબાદ સંઘના ચૂંટણી પછીના નિવેદનો આપવા, ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સંઘ એક્ટિવ મોડમાં જોવા મળતું હતું ચૂંટણીમાં, એ એક્ટિવ મોડમાં નથી જોવા મળ્યું. અયોધ્યાની હાર પણ એક પરિણામ જે બતાવી રહ્યું છે, ત્યારે ફરી એક વાર સંઘની જરૂર ભાજપને છે એ એક ચોક્કસ મેસેજ છે તે જઈ રહ્યો છે. અને તમામની વચ્ચે સમન્વય બેઠક ખૂબ મહત્વની રહેશે 31 તારીખે સમન્વય બેઠક. અને આપ જુઓ કે કેરળ પસંદ પણ કરવામાં આવ્યું છે, એટલે કે એવી જગ્યા કે જ્યાં કહી શકાય કે ખૂબ જ મહેનતની જરૂર ભાજપને પણ છે, સંઘને વગર ભાજપની કેરળની અંદરની જે જગ્યાઓ છે ત્યાં તેમના જે કહી શકાય ટાર્ગેટ છે તે ફૂલફિલ નથી થઈ શકતા. ત્યાં 31 જુલાઈથી બેઠક છે, તે સમન્વય બેઠક મળવાની છે. ઓગસ્ટના 2 તારીખ સુધી આ સમન્વય બેઠક છે તે ચાલવાની છે. અને તેની વચ્ચે ભાજપના તો પદાધિકારી ઉપસ્થિત રહેવાના છે, પરંતુ સંઘની તમામ સંઘના જે તમામ સંગઠનો છે, સંઘના તમામ સંગઠનો જે ભગીની સંસ્થાઓ છે તેના પણ જે પ્રમુખ પદાધિકારીઓ છે તે હાજર રહેવાના છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં સંઘ અને ભાજપ વચ્ચે કેટલો તાલમેલ રહેશે તેનો આધાર આ સમન્વય બેઠક ઉપર છે. જી બિલકુલ, આભાર સમગ્ર.